राजकोट में लक्ष्मीनगर नु नाळू दर वर्षे चोमासा में वरसादी पानी थी भराई जता लोकोने भारे हालाकीनो सामनो करवो पड़तो हतो। जो के आ नाळाने तोड़ीने 42 करोड़ थी वधुना खर्चे नवो अंडरब्रिज बनाववामां आव्यो छे। आ अंडरब्रिज नु मुख्यमंत्री भूपेन्द्र पटेल ना हस्ते वर्चुअल लोकार्पण करवामां आव्यो हतो। आ अंडरब्रिज मांथी रोजना 3 लाख लोको अने 50,000 वाहनो पसार थाय छे। अंडरब्रिज खुल्लो मुकाता लोकोने ट्राफिकनी समस्यामांथी पण मुक्ति मळशे। आ अंडरब्रिजनुं नाम CDS बिपिन रावत राखवामां आव्युं छे। दर वर्षे ચોમાસામાં લક્ષ્મીનગરનું નાળું 4 મહિના બંધ રહેતું હતું, કારણ કે થોડા વરસાદમાં આખે આખું નાળું વરસાદી પાણીથી ભરાઈ જતું હતું અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। જો કે હવે અંડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે મશીનો પણ મૂકવામાં આવ્યા છે। આથી ભારે વરસાદમાં પણ તુરંત જ પાણીનો નિકાલ થઈ શકશે। ચોમાસામાં પણ હવે અંડરબ્રિજ ખુલ્લો રહેશે। આ લોકાર્પણ કાર્યક્રમમાં RMC કમિશનર, મેયર, મંત્રી અરવિંદ રૈયાણી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા। લક્ષ્મીનગર નાલું કહેવાતું અને આજે જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચો સરકાર અને મહાનગરપાલિકા દ્વારા કરી અને આ અંડરબ્રિજ જ્યારે તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટની મધ્યની અંદર જે રેલવે લાઇન પસાર થઈ છે એને ધ્યાનમાં લઈને અને આ અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે રાજકોટની પ્રજાને ખૂબ મોટી સુખાકારી આનાથી મળવાની છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે ખૂબ સરળતાથી પહોંચી શકે એ પ્રમાણેનું આખે આખું આ અંડરબ્રિજની અંદર આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી માત્રામાં ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને આ અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે રાજકોટની પ્રજાની કોઈ પણ સમસ્યા હોય, અંડરબ્રિજ બનાવવાના હોય, ઓવરબ્રિજ બનાવવાના હોય, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા, રાજ્યની સરકાર સતત ખડા પગે છે કે રાજકોટની અને ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારનો લોકો માટે જ્યારે વિકાસ કરવાની વાત હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને સરકારનું મન એકદમ ખુલ્લું છે। સરકાર લોકોને સાથે રાખી અને આગળ વધવા માને છે ત્યારે હું એવું માનું છું કે લોકોની કોઈ પણ સમસ્યા હોય એની જવાબદારી મહાનગરપાલિકા અને સરકારની હોય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 42 કરોડ 38 લાખના ખર્ચે લક્ષ્મીનગર નાલા તરીકે ઓળખાતા અંડરબ્રિજનું આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ એક ઉત્તમ નામ સાથે જોડીને જનરલ બિપિન રાવત નામકરણ કરીને એક સાચી શ્રદ્ધાંજલિ અને મારું એવું માનવું છે કે કદાચ આ દેશનો પ્રથમ બનાવ અથવા દેશની આ પ્રથમ ઇમારત કે પ્રથમ બ્રિજનું નિર્માણ એમના નામ સાથે જોડીને રાજકોટ માટે પણ એક કાયમી દેશભક્તિ યુવાનોમાં જાગૃત રહે, રાજકોટના લોકોમાં પણ જે બિપિન રાવતનું આ દેશ માટે જે યોગદાન છે એ યોગદાન હંમેશા જીવંત રહે એવા વ્યક્તિ સાથે આ નામકરણ જોડીને એક સાચી શ્રદ્ધાંજલિ અને એક ઉત્તમ સુવિધા કે જ્યાંથી દરરોજ રાજકોટના 5 થી 6 લાખ વાહનો પસાર થાય છે એ વેસ્ટ વિભાગથી લઈને સેન્ટ્રલ વિભાગ સુધીના લોકો માટે ખૂબ એક રાહતના સમાચાર આ બ્રિજના લોકાર્પણથી થયા છે। સાથે જે પાણી ભરાવાની પણ જે સમસ્યા હતી એ વર્ષોની આ સમસ્યાનું પણ આજે આ નિર્માણ જે થયેલું છે આ બ્રિજનું એમનાથી આ સમસ્યાની પણ રાહત મળી છે અને ખૂબ આધુનિક સુવિધા આ રાજકોટના લોકોને આજના દિવસે મળેલી છે।